પ્રાંતિજ શહેરમાં વસતા પૃષ્ઠીય માર્ગીય વૈષ્ણવ સંપ્રદાયના ધર્મપ્રિય ભાઈ બહેનો દ્વારા શ્રીમદ વલ્લભાચાર્ય મહાપ્રભુજીના 545માં પ્રાગટ્ય દિન અંતર્ગત શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. પ્રાંતિજ નગરમાં પૃષ્ઠી માર્ગીય વૈષ્ણવ સંપ્રદાયના લોકો મોટી સંખ્યામાં વસે છે અને પ્રાંતિજ નગરમાં વૈષ્ણવ સંપ્રદાયના બે મંદિરો આવેલા છે. આ બંને મંદિરોમાં દરેક ધાર્મિક તહેવારોની ઉજવણી અતિ ધામધૂમથી કરવામાં આવે છે. આ બંને મંદિરો પૈકી દેસાઈની પૂળમાં આવેલ શ્રી મદન મોહનલાલજીના મંદિરેથી દર વર્ષે ચૈત્રવદ 11ના દિવસે મહાપ્રભુજીની ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરવામાં આવે છે. તારીખ 26 એપ્રિલના રોજ શ્રીમદ વલ્લભાચાર્ય મહાપ્રભુજીના 545માં પ્રાગટ્ય દિન અંતર્ગત વૈષ્ણવ સંપ્રદાયના ધર્મપ્રેમી ભાઈ બહેનોએ મહાપ્રભુજીની સેવા અર્ચના કરીને તેમની આરતી ઉતારી હતી. વૈષ્ણવ સંપ્રદાયના ધર્મગુરુ ગણાતા શ્રી મહાપ્રભુજીની સુંદર છબીને નતમસ્તક વંદન કરીને પ્રભુજીની આરતી ઉતાર્યા બાદ એક ભવ્ય શોભાયાત્રા કાઢવામાં આવી હતી. આ શોભાયાત્રામાં વૈષ્ણવ સંપ્રદાયના અગ્રણીઓ શરદચંદ્ર પરીખ, ભુનેશભાઈ પરીખ, કંદબભાઈ શાહ, સુરેશભાઈ સોની, ગૌરાંગભાઈ દલાલ તેમજ અન્ય આગેવાનો જોડાયા હતા. આ ભવ્ય શોભાયાત્રા દેસાઈ પોળથી નીકળી બજાર ચોકમાં થઈ લાલ દરવાજા, ખોડિયાર કુવા થઈને શ્રી ઘનશ્યામલાલજી હવેલી મંદિરે પહોંચી હતી. નગરના મુખ્ય માર્ગો ઉપરથી પસાર થયેલ આ શોભાયાત્રાનું ઠેર ઠેર ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. આ સંપ્રદાયની મહિલાઓએ મહોત્સવની ઉજવણી અંતર્ગત મંગળ ગીતો ગાઈને વધામણા કર્યા હતા. રતિભાઈ ટેકવાણી સાથે હિમાની ચૌહાણ, સિટી ન્યૂઝ, પ્રાંતિજ. પાટણ જિલ્લાના રાધનપુર તાલુકાના રાજગરડી શહેરી વિસ્તારમાં ગટરના ગંદા પાણી ઉભરાતા કોંગ્રેસ શાસિત નગરપાલિકાના કારણે લોકોને ભારે પરેશાની ભોગવવાનો વારો આવ્યો હતો. જાહેર માર્ગ પર ભરાયેલા ગટરના ગંદા પાણીથી રોગચાળો વફરવાની દહેશત ફેલાઈ હતી. પાટણ જિલ્લાના રાધનપુર શહેરના મેઇન બજારમાં આવેલા રાજગરડી વિસ્તારમાં રોડ ઉપર ગટરો ઉભરાતા ગટરના ગંદા પાણી જાહેર રોડ ઉપર ભરાયા હતા. કોંગ્રેસ શાસિત નગરપાલિકા દ્વારા ગટરોની સફાઈ ન થતી હોવાને કારણે ગટરોના ગંદા પાણી જાહેર રોડ ઉપર ભરાયા હતા. ગટરના ગંદા પાણી જાહેર રોડ ઉપર ભરાતા નમાઝ પડવા આવતા લોકોને ભારે પરેશાની ભોગવવાનો વારો આવ્યો છે. રાજગઢી વિસ્તારમાં મસ્જિદ આવેલી છે. રમજાન મહિનો હોવાથી મસ્જિદ જવા માટે ગટરના ગંદા પાણીમાંથી પસાર થવું પડે છે. ગટરના ગંદા પાણીમાં ચાલવા માટે વિસ્તારના લોકોને મજબૂર બનવું પડ્યું છે. ગંદા પાણીના કારણે વિસ્તારમાં રોગચાળો ફેલાવાની દહેશત ઉઠવા પામી છે.